નમસ્કાર, હું છું સંજય રાવલ. ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના એપ્રોચ રોડ ઉપર રાત્રિના સમયે બાઇક લઈને જઈ રહેલા ઉંચાના યુવાનને રખડતા ટોળે અડફેટે લેતા યુવાનને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય એકાદમી દ્વારા આગામી માતૃભાષા દિને સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં 89 જુગારીઓને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં 35થી વધુ વાહનો જપ્ત કરાયા છે. સોમનાથથી નાથ દ્વારા સ્લીપર કોચ ST બસનો આજથી પ્રારંભ. રાજુલા તાલુકાને ડુંગર ગામના કુમારસારા 1 અને શ્રી જનકભાઈ કન્યાસારામાં માતૃભાષા દિવસની રમોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આમ જોઈએ તો હવે પુરુષ સમવડી મહિલાઓ પણ જોવા મળે છે, પછી પોલીસ હોય કે ડોક્ટર, એન્જિનિયર સહિત વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરે છે. ત્યારે વાત કરીએ તો અમરેલી જિલ્લાના બગસરા શહેરની, તો અહીં રહેતા મહિલા ખેડૂત ભાવનાબેન સતાસિયા એક સામાજિક કાર્યકર્તા છે. તેઓ ખેતીકામ સાથે વિવિધ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. ભાવનાબેન સતાસિયા ખરા અર્થમાં નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું. ભરણ પોષણ ન ચૂકવાતા કોર્ટે પતિને જેલમાં મોકલી આપ્યો. ગૌતમ ગંભીરે રોહિત શર્માની કેપ્ટનસીની તુલના પૂર્વ કેપ્ટન સાથે કરી. પાકિસ્તાનની જેલમાં 6 મહિના ઊંધો લટકાવીને ફટકારતા દેશ પાછા ફરેલા યુવાનની વેદના. વડોદરામાં મેયરે પાર્તુ સાન પરનો વેરો રદ કર્યો. અમદાવાદમાં 50 વર્ષોમાં પહેલીવાર ફેબ્રુઆરીમાં હીટવેની આગાહી. રાજકોટમાં દક્ષિતા શાહે ડેપ્યુટી મેયર પદેથી આપ્યું રાજીનામું. રક્ષક એક સામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ 25 ફેબ્રુઆરીએ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.